ચાર વર્ષની માસૂમ દીકરીને પિતાનો જ મિત્ર પોતાના ઘરે લઈ ગયો. માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું અને બાદમાં તેને એટલા બચકા ભર્યા કે માસૂમ મરી ગઈ. હત્યા બાદ લાશ ખાટલાની નીચે નાખી દીધી. એટલે જ કહીએ છીએ, માતા પિતા સાચવજો. તમારા કાળજાના કટકાના દુશ્મનો અને હવસના પૂજારીઓ કોઈ પણ હદે જઈ શકે છે. જેને તમે પોતાના જ ગણતા હશો એના જ મનમાં હવસના કીડા ક્યારે સળવડે એનું કંઈ જ નક્કી નથી. માનવતા માટે શરમજનક આ ઘટના અરવલ્લીના ધનસુરાના એક ગામની છે, જ્યાં જયંતિ પરમાર નામના રાક્ષસે પોતાના જ મિત્રની ચાર વર્ષની દીકરી સાથે આ અધમ કૃત્ય આચર્યું. શનિવારે ધનસુરાના એક ગામની ચાર વર્ષની દીકરી અચાનક ગુમ થઈ ગઈ. લાંબા સમયની શોધખોળ બાદ પણ બાળકી મળી નહીં. એવામાં પરિવારને ધ્યાનમાં આવ્યું કે બાળકી અવારનવાર જયંતિ પરમાર નામના તેના પિતાના મિત્રના ઘરે રમવા જાય છે. આથી પરિવારજનો જયંતિના ઘરે પહોંચ્યા, જ્યાં શોધખોળ કરતા ખાટલા નીચેથી માસૂમ મળી આવી. પોલીસ સ્ટેશન આવી અને સાંજે 8:30 વાગે ફરિયાદી ભાઈ એવી જાહેરાત કરેલી કે પોતાની ભત્રીજીને એમના જ ગામના પરમાર જયંતિભાઈ અળખાભાઈ નાઓએ એને પોતાના ઘરની અંદર લઈ જઈ તેના ઉપર દુષ્કર્મ આચરી અને એને બચકા ભરી અને એનું મૃત્યુ નિપજાવેલ છે. અને એ પરિવારજનો એ બાળકીને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધનસુરા ખાતે લાવેલ છે. જે હકીકત આધારે ધનસુરા પોલીસ સ્ટેશન ના પીએસઆઈ શ્રી તથા સ્ટાફના માણસોએ સ્થળ ઉપર જે તપાસ કરતો, આ દીકરી મરણ ગયેલ હતી અને આ જે દુષ્કર્મ આચરનાર જયંતિભાઈ અળખાભાઈ પરમાર કે જેને જે એ જ ગામનો હોય તેને તાત્કાલિક ગામના માણસોએ પકડી દીધેલો અને પકડી અને એને પૂછપરછ કરતો એ આ દીકરી એને પોતે ઘરમાં લઈ જઈ અને એના ઉપર દુષ્કર્મ કરેલું છે અને દીકરીને ત્યાં મારી એનું મૃત્યુ નિપજાવી અને પછી એના ઘરની અંદર જ ખાટલાઓની આડસ નીચે એને સંતાડી દીધેલી હતી. જે હકીકત આધારે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને એની આગળની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી ગોહિલ ચલાવી રહેલ છે. આરોપી એ જ ગામનો છે અને જે દીકરી છે એ દીકરીના પિતાશ્રી અને આરોપી બંને મિત્રો હતા અને આ દીકરી અવારનવાર આરોપીના ઘરે જતી આવતી હતી, જેથી આ દીકરી અને એ પોતે લલચાઈ ભોસલાવી અને ઘરમાં લઈ ગયેલો અને ત્યાં એને દુષ્કર્મ આચરી અને તેનું મૃત્યુ નિપજાવેલું છે. દીકરીઓના માતા પિતા માટે આ કિસ્સો હચમચાવી નાખનારો છે, કારણ કે કોઈની પણ માસૂમ દીકરી આડોશ પડોશ કે મિત્રોના ઘરે રમવા જતી હોય છે. ક્યારે કોનો વિશ્વાસ કરવો એ નક્કી કરવું મુશ્કેલ બની જાય છે, કારણ કે આવા નરાધમો માસૂમ દીકરીઓના દુશ્મન બનીને બેઠા છે. આ મામલે પોલીસ પણ કડક હાથે તપાસ કરી રહી છે, સાથે જ સરકારે પણ ઝડપથી ચાર્જશીટ ફાઇલ થાય અને ગુનેગારને ઝડપથી સજા થાય એ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આરોપી પકડાઈ ગયો છે અને વહેલામાં વહેલી તકે ચાર્જશીટ થાય